બરોબર. પાઠ એક છે એનું નામ છે ધાર્મિક અને સામાજિક જાગૃતિ. કઈ ધાર્મિક અને સામાજિક જાગૃતિની વાત કરેલી છે? તો કે આપણા ભારતીય સમાજની અંદર જે ધાર્મિક અને સામાજિક રીતે સમાજની અંદર જે જાગૃતિ લાવવાની હતી, સમાજની અંદર જે પરિવર્તન લાવવાનું હતું, સમાજની અંદર જે અંધશ્રદ્ધા છે, વહેમો છે, અજ્ઞાનતા છે, કુરિવાજો છે, એને દૂર કરવા માટેની જે જાગૃતિ છે, એવી જાગૃતિની વાત કરી છે અહીંયા. સમજાય છે બધાને? હું વાત કરું છું એ. હેલો હેલો હેલો, થોમસ બધા હાજર તો છો ને? હેલો, મારો અવાજ આવે છે બધાને? અવાજ આવે છે? ઓકે, અવાજ આવે છે, બતાય છે ને બધાને? ઓકે, શરૂઆત કરીએ આપણે. 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો. કોણ ફસાયેલું હતું? આપણો ભારતીય સમાજ, આપણા ભારતના લોકો શેમાં ફસાયેલા હતા? તો કે આવી જે અંધશ્રદ્ધા છે, વહેમો છે, અજ્ઞાનતા છે, કુરિવાજો છે, બધી પરંપરાઓ છે, આ બધી બાબતોમાં આપણો ભારતીય સમાજ, આપણા ભારતના જે લોકો છે, એ આ બધી પરિસ્થિતિમાં ફસાયેલા હતા. અજ્ઞાનતા હતી લોકોમાં. આપણે આ કઈ સદીની વાત કરીએ છીએ? 19મી સદીની વાત કરીએ છીએ. 19મી સદીની અંદર જે છે એ માણસો છે, લોકો છે, ભારતનો જે સમાજ છે, ભારતના સમાજના લોકો છે, આ બધી પરિસ્થિતિમાં રહેતા હતા. કુરિવાજો માનતા હતા, અજ્ઞાનતા હતા, અજ્ઞાનતા જોવા મળતી હતી, અંધશ્રદ્ધા લોકોમાં હતી. આવા બધા અનિષ્ટોની ચુંગાલમાં લોકો છે એ ફસાયેલા હતા. સંકુચિત અને કૂપ મંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. સંકુચિત જે સમાજ છે, જ્યાં અંધશ્રદ્ધા છે, જ્યાં પરંપરા છે, જ્યાં શિક્ષણનું પ્રમાણ નથી, જ્યાં રીત રિવાજમાં માને છે, જ્યાં અજ્ઞાનતા છે, આવો સમાજ છે ત્યાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? ખૂબ જ ખરાબ હતી. સ્ત્રીઓ શિક્ષણ મેળવી શકતી ન હતી. સ્ત્રીઓ માત્ર છે, સ્ત્રીઓ શિક્ષણ ન મેળવી શકતી, સ્ત્રીઓએ નોકરી ન કરવાની, સ્ત્રીઓ માત્ર જો મજૂરી કરતી તો પણ ત્યાં જે જગ્યાએ કામ કરવા જતી, મજૂરી મેળવતી, તો ત્યાં તેને વેતન કે એનો જે પગાર છે એ પણ ઓછો મળતો, જ્યારે પુરુષને વધારે મળતો. બરોબર. એવી જ રીતે સ્ત્રીઓ છે એને માત્ર 4 દિવાલની અંદર રહેવાનું, એક રૂમની અંદર રહેવાનું, અને જ્યારે કોઈ બાળકી કોઈ બાળકનો જન્મ થાય છે, અને એમાં પણ જો કોઈ છોકરીનો જન્મ થાય તો એને શું કરી દેવામાં આવે? તો કે એને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. દૂધ પીતી કરવાનો એટલે કે જે ગરમ એવો બહુ મોટો એવું તપેલું છે એની અંદર જે છે દૂધ ગરમ કરવાનું, અને આ દૂધ ગરમ કરેલું હોય એની અંદર છોકરી, જો એનો જન્મ છોકરી તરીકે હોય તો એને ગરમ દૂધની અંદર જે છે ડૂબાડી દેવામાં આવતી, એ રીતે એને મારી નાખવાનો રિવાજ છે આપણા સમાજની અંદર હતો. કારણ કે એ સ્ત્રી છે, એ મોટી થશે એટલે સ્ત્રી તો થશે જ તે, કારણ કે એ છોકરી છે એટલા માટે. બીજી વાત કરી છે, સતી પ્રથાની વાત કરી છે. સતી પ્રથામાં શું છે કે જ્યારે કોઈ સ્ત્રી છે, બરોબર, એનો પતિ મૃત્યુ પામે છે, તો એની ચિતા ઉપર છે એ સ્ત્રીએ બેસી જવાનું અને જીવતે જીવ સળગી જવાનું, એના પતિની સાથે એને પણ જીવ આપી દેવાનું, એ હતી સતી પ્રથા. આપણા સમાજની અંદર આ પરંપરા જોવા મળતી હતી. આ બધી પરંપરાની જે આપણે વાત કરીએ છીએ, એ બધી પરંપરાઓ 19મી સદીની અંદર જોવા મળતી હતી. અત્યારે તો જોવા નથી મળતી, કારણ કે કાયદા કાનૂન પ્રમાણે જે છે એ ઘણા બધા જે છે એવા નિયમો આવી ગયા કે સમાજની અંદર જે છે એ ઘણું બધું પરિવર્તન થઈ શક્યું. બીજી વાત કરી છે, વિધવા વિવાહ નિષેધ, કે જે સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામ્યો છે
એ ફરી વખત વિવાહ નિષેધ એટલે ફરી વખત લગ્ન કરી શકતી નહીં. આ બધા કુરિવાજો છે એ આપણા ભારતીય સમાજમાં ખૂબ જ વ્યાપેલા હતા, એટલે કે બધી જગ્યાએ જોવા મળતા. કોઈ એક સમાજની અંદર, કોઈ એક જ્ઞાતિની અંદર કે કોઈ એક ધર્મના લોકોમાં જ આવું જોવા મળતું હતું એમ નહીં, આખા ભારતીય સમાજની અંદર જે છે આવા રિવાજો પરંપરાઓ જોવા મળતા હતા. પ્રાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી કે પશ્ચિમનું જે શિક્ષણ છે એ લોકો મેળવવા લાગ્યા. એના કારણે લોકોમાં સમજદારી આવી, સારું શિક્ષણ વિકસ્યું, અજ્ઞાનતા દૂર થઈ, લોકોમાં જ્ઞાનનો જે છે એ પ્રકાશ થયો. અને આ રીતે જે છે એ 19મી સદીની અંદર ઘણા બધા એવા વિદ્વાનો હતા બરોબર, કે જેણે સમાજની અંદર પરિવર્તન લાવવા માટે, લોકોમાં જાગૃતિ લાવવા માટે ઘણા બધા સુધારણા કર્યા, ઘણા બધા આંદોલનો કર્યા, અને એમાં રાજા રામમોહન રાય છે ને સૌ પ્રથમ હતા બરોબર. કે ઘણા બધા એવા વિદ્વાનો હતા કે જે સમાજની અંદર, ભારતીય સમાજની અંદર આ રીતે જે અજ્ઞાનતા હતી કે કુરિવાજો હતા એને જોઈ શકતા ન હતા, કારણ કે સમજતા હતા કે સમાજની અંદર જે છે એ આ બધું ખોટું થઈ રહ્યું છે, કારણ કે કોઈ ધર્મ, કોઈ શાસ્ત્રની અંદર આવી કોઈ પણ પરંપરાઓ વિશે લખેલું નથી બરોબર. અને જેમાં રાજા રામમોહન રાય છે ને એ સૌ પ્રથમ આ સુધારો કરવામાં એનું પ્રથમ નામ આવે છે. એને ઘણા બધા એવા પ્રયત્નો કર્યા છે કે સમાજની અંદર આવા જે રિવાજો છે એને દૂર કરવા માટે એને ખૂબ મહેનત કરેલી છે. અને જ્યારે બધા વ્યક્તિઓ જે છે એ આવી પરંપરાઓ માનતી હોય, બધી જ વ્યક્તિઓ આવા રિવાજો માનતા હોય, અને જ્યારે કોઈ સાચી એક જ વ્યક્તિ હોય અને જ્યારે સાચું કહેતા હોય તો એમાં બહુ ફેર પડી જાય, અને એ વ્યક્તિ જે છે એના વિશે ઘણા બધા લોકો ન બોલવાનું ઘણું બધું બોલતા હોય, તો આવી બધી પરિસ્થિતિનો સામનો રાજા રામમોહન રાય કરેલો છે બરોબર. આવી બધી પરિસ્થિતિઓમાંથી ખુદ પસાર થયેલા છે, કારણ કે લોકોએ જે છે એને માન સન્માન એટલું બધું નથી આપેલું. ન બોલવાનું ઘણું બધું લોકોએ કઈ કીધેલું છે, કારણ કે લોકો સમજતા હતા કે આ જે છે આ વ્યક્તિ છે એ આપણી પરંપરાઓ, આપણા રિવાજો, આપણી જે અંધશ્રદ્ધાઓ એને નાબૂદ કરવા માટે આ વ્યક્તિઓ પ્રયત્ન કરી રહ્યો છે. કયા વ્યક્તિ? રાજા રામમોહન રાય. તો રાજા રામમોહન રાય છે એનો આપણે પરિચય જોઈએ. રાજા રામમોહન રાય છે ને એનો જન્મ 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો છે. કઈ જગ્યાએ? બંગાળમાં એનો જન્મ થયેલો છે. બંગાળમાં હુગલી જિલ્લો છે ત્યાં હુગલી જિલ્લાની અંદર એક ગામ છે, ગામનું નામ છે રાધાનગર. અને એ કેવા હતા? તો કે બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ કુટુંબમાં રાજા રામમોહન રાયનો જન્મ થયેલો છે. અને રાજા રામમોહન રાય છે એના પણ લગ્ન છે એ બાળપણમાં થયેલા હતા બરોબર. એ સમયે તો જે છે એ રિવાજ એવો હતો કે છોકરો કે છોકરી નાના હોય ને ત્યાં જ એના લગ્ન કરી દેવામાં આવે. આ ઉંમર એવી હોય છે કે રમવાની ઉંમર હોય છે, ભણવાની ઉંમર હોય છે બરોબર, એવી ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવે. નથી કોઈ વસ્તુની ખબર પડતી છોકરાઓને કે નથી છોકરીને ખબર પડતી, અને છતાં છે એ આ રિવાજ પ્રમાણે છે એ બાળ લગ્ન કરી દેવામાં આવતા હતા. તો એવી રીતે બાળ લગ્નનો ભોગ છે રાજા રામમોહન રાયનો પણ બનેલો છે, કે રાજા રામમોહન રાયના ખુદના બાળ લગ્ન થયેલા હતા. બીજી વસ્તુ એ કે એમના ભાઈનું અવસાન થયું, અને ભાઈનું અવસાન થતા જે છે એના ભાભી છે ને એ સતી થઈ ગયા. આ બધું એણે પોતાની નજર સામે જોયું કે એના ભાઈનું અવસાન થાય છે, અને ભાઈની જે ચિતા ઉપર છે એના ભાભી જે છે એ આવી રીતે સતી થઈ જાય છે, જીવતે જીવ સળગી જાય છે. આ બધું આખી ઘટના જે છે ને એ રાજા રામમોહન રાય જોઈ, એની નજર સમક્ષ એને બધું જોયું કે આ તો બધું ખોટું થઈ રહ્યું છે. એને લાગ્યું બધું થઈ જાય છે પછી એને પસ્તાવો થાય છે કે આવું ન થવું જોઈએ. આવી ઘટના, આવું કોઈ ક્યાં લખેલું છે? આવી કઈ વાત લખેલી છે? આવા કયા શાસ્ત્રની અંદર, કયા ધર્મની અંદર લખેલી છે આવી વાત? આવા બધા વિચારો કોને આવે છે? રાજા રામમોહન રાય ને બહુ અફસોસ થાય છે અને પસ્તાવો થાય છે કે મારા ભાભીને સતી થઈ ગયા, મારા ભાભી સતી ન થયા હોત તો સારું હતું. હવે આ બધી અસર રાજા રામમોહન રાયના મનમાં પડે છે કે આ ખોટું થઈ ગયું એમની સાથે.
એટલા માટે એ ઉગ્ર વિરોધ કરે છે. એક વ્યક્તિ વિરોધ કરે એની સાથે સમાજ તરફથી એને માન સન્માન ન મળે, સમાજ એની જે છે એ વાહ વાહ ન કરે, સમાજ છે એને ઘણું બધું ન બોલવાનું, ઘણું બધું કીધેલું છે એ સમય દરમિયાન, છતાં એ હાર નથી માન્યા, છતાં એણે સતી પ્રથા ઉપર, બાળ લગ્ન પ્રથા ઉપર, જ્ઞાતિ પ્રથા ઉપર, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ ઉપર ઉગ્ર એણે વિરોધ કર્યો, સતત વિરોધ કર્યો. અને જે લોકો એ શિક્ષિત હતા, જે લોકોના વિચારો રાજા રામમોહન રાયને મળતા હતા, બરોબર, એ બધા જે છે એ રાજા રામમોહન રાયની સાથે રહે છે, એના સભ્યો બને છે. એ બધાની સાથે રહી અને સમાજની અંદર ધીરે ધીરે એનો વિરોધ થાય છે. એકલા રાજા રામમોહન રાય કરે અને એની સાથે 10 વ્યક્તિઓ એવા હોય કે રાજા રામમોહન રાયના પક્ષમાં હોય, તો આંદોલન છે ને એ ઘણું ધીરે ધીરે સક્સેસ બનતું જાય. એનો વિરોધ છે એ લોકો સમક્ષ આવે કે લોકોને સમજાવવામાં આવે કે આ બધું ખોટું થઈ રહ્યું છે, આ બધી પરંપરાઓ રિવાજો છે એ આવું કશું હોતું નથી, આ બધી પરંપરાઓ રિવાજો બનાવનાર પણ માણસો જ છે, કોઈ લોકો ભગવાન નથી હોતા. કોણે બધું બનાવ્યું છે? માણસોએ. ભગવાન નથી કહેતા કે તમે આવું કરો એમ, કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર કરો, કોઈ વ્યક્તિ ઉપર અત્યાચાર કરો, કોઈ મજૂર વ્યક્તિ ઉપર અત્યાચાર કરો, આવું ઈશ્વર કે અલ્લાહ કોઈ આપણને સમજાવતા નથી. પણ આ બધા વિચારો, આવા જડ પ્રકૃતિ વાળા જે વિચારો ધરાવનાર વ્યક્તિ હતા કોણ? માણસોએ જ આ બધું કરેલું છે. અને માણસોના મનમાં જે છે એ પરિવર્તન લાવવું એ ખૂબ અઘરું છે. ધીરે ધીરે મનથી લઈને આખા સમાજની અંદર પરિવર્તન લાવવું એ કેટલું બધું અઘરું છે. સમજાય છે બધાને? હેલો 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 ઓકે, સમજાય છે ને? હવે શું કીધું છે કે એણે ઉગ્ર વિરોધ કર્યો, આ બધી બાબતોમાં આંદોલનો ચલાવ્યા. ઈસવીસન 1821માં એણે બંગાળીમાં સંવાદ કૌમુદી અને ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્ર શરૂ કર્યા. રાજા રામમોહન રાય છે એને શા માટે સમાચાર પત્ર શરૂ કરવા પડ્યા? કારણ કે એ એવું વિચારતા હતા કે મારો જે વિચાર છે, મારી જે આ બધી પ્રથાઓ પ્રત્યેની જે નાબૂદી છે, જે વિરોધ છે મારો, જે આંદોલન છે, એનાથી લોકો સમજે કંઈક કે સમાજની અંદર આવું ન થવું જોઈએ, એટલા માટે એને સમાચાર પત્ર શરૂ કર્યા. કારણ કે સમાચાર પત્ર જો શરૂ કરે તો લોકો કઈક વાંચશે, જે ભણેલા છે, જે શિક્ષણ છે લીધેલું છે, જેને જેનામાં સમજદારી છે, બરોબર, એ લોકો કઈક વાંચે તો એનાથી પણ સમાજની અંદર જે છે એ પરિવર્તન થઈ શકશે. એટલા માટે એણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને 1822માં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્ર એણે શરૂ કર્યા. બરોબર, સમાચાર પત્ર શરૂ કરવાનો પાછળનું કારણ એક જ હતું કે સમાજના લોકો વાંચે કઈક કે અમે શું કહેવા માંગે છે, અમારા જે વિચારો છે, અમારો જે પરિવર્તન લાવવાનો જે ટોન છે, બરોબર, તો એ સમાચાર પત્ર વાંચે લોકો તો લોકોમાં કઈક સમજદારી આવશે, લોકોમાં કોઈક અજ્ઞાનતાથી લોકો છે એ જ્ઞાન તરફ જશે અને એમને સહકાર આવશે. આખા સમાજને પરિવર્તન લાવવું, આખા સમાજની અંદર પરિવર્તન લાવવું એ બહુ અઘરું છે. કોઈ એક વ્યક્તિથી ન થાય, એને સહકાર, માણસનો સહકાર મળે તો એ કાર્ય ફટાફટ થાય, ઝડપથી એ કાર્ય થાય. પરંતુ એકલા વ્યક્તિથી જે છે એ કાર્ય ન થઈ શકે. એકલા વ્યક્તિથી આખો સમાજ માં પરિવર્તન લાવવું એ અઘરું છે. એને ઘણું બધું સહન કર્યું હશે રાજા રામમોહન રાય, ઘણા બધા વ્યક્તિઓ હશે એને ઘણું બધું બોલ્યા હશે, માનસિક રીતે ત્રાસ આપ્યો હશે, ઘણું બધું કર્યું હશે, છતાં જે છે એ રાજા રામમોહન રાય છે ને એ હાર માનતા નથી. અને ઈસવીસન 1828ની સાલમાં એણે બ્રહ્મો સમાજ નામની સંસ્થા શરૂ કરી. સંસ્થાનું નામ શું રાખ્યું? બ્રહ્મો સમાજ. કઈ સાલની અંદર? 1828ની સાલમાં. ઉપરાંત એણે કલકત્તાની અંદર હિન્દુ કોલેજની પણ સ્થાપના કરી.
બરોબર, એણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી, એણે હિન્દુ કોલેજની સ્થાપના કરી કે લોકો શિક્ષણ મેળવે, લોકો આગળ વધે, માણસને છે ને આગળ વધવા માટે જે છે શિક્ષણની જરૂરિયાત છે. એટલા માટે એણે કોલેજની શરૂઆત કરાવરાવી, કારણ કે થોડુંક શિક્ષણ લીધેલું હશે તો લોકો છે એ સાચું શું ને ખોટું શું એનો ભેદ છે ને એ પારખી શકશે. લોકોમાં અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા દૂર કરવા માટે એણે કોલેજની સ્થાપના કરી, એણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. બ્રહ્મો સમાજ છે શું કાર્ય કરતો હતો? તો આ બ્રહ્મો સમાજ છે એ સંસ્થાનું મુખ્ય કાર્ય એ જ હતું કે સમાજની અંદર આવા જે રિવાજો છે, પરંપરા છે, એ દૂર થાય અને લોકોને સમજાવવામાં આવે, લોકોને કહેવામાં આવે કે આ બધું ખોટું થઈ રહ્યું છે, આ બધી પરંપરાઓ છે, આવો કોઈ ધર્મ શાસ્ત્રની અંદર ક્યાંય લખેલું નથી. તો તમે આવા વિચારો શા માટે રાખો છો? શા માટે કોઈ એક વ્યક્તિને જે છે એ આવી રીતે હેરાન પરેશાન આપણે કરીએ છીએ? શા માટે સ્ત્રીઓને હેરાન કરવામાં આવે છે? શા માટે વ્યક્તિ સ્વતંત્ર નથી, સ્ત્રી સ્વતંત્ર નથી, વાણી સ્વતંત્રતા નથી? અને મોટા ભાગના જે રિવાજો છે ને એમાં મોટા ભાગનું બલિદાન આપનાર કોણ હતું? તો કે સ્ત્રીઓ. સતી પ્રથાઓમાં સ્ત્રીઓ હેરાન થઈ જતી, બાળ લગ્નમાં પણ સ્ત્રીઓ હેરાન થઈ જતી, વિધવા વિવાહ જે નિષેધ હતો એમાં સ્ત્રીઓ હેરાન થઈ જતી. સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનું ને બધી જ રીતે પડકારનો સામનો કોને કરવાનો આવતો? તો કે સ્ત્રીઓને સામનો કરવાનો આવતો. અને આવું ન થાય એટલા માટે બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવી. અને આ જે બ્રહ્મો સમાજની સ્થાપના કરી રાજા રામમોહન રાય, એમાં માત્ર રાજા રામમોહન રાય એકલા નહોતા, પછી તો એની સાથે ધીરે ધીરે ઘણા બધા સભ્યો છે એ જોડાય છે, એને સહકાર આપે છે રાજા રામમોહન રાયને. કારણ કે બધાને એવું લાગે છે કે નહીં, ખરેખર આ વ્યક્તિમાં કંઈક છે એવું, આ વ્યક્તિ ખરેખર સમાજમાં કંઈક પરિવર્તન લાવવા માંગે છે. એટલે ઘણા બધા વ્યક્તિઓ, જે સમજદાર વ્યક્તિઓ હતા, જે હોશિયાર વ્યક્તિઓ હતા, જેને લાગે છે કે રાજા રામમોહન રાય સાચા છે, એવા વ્યક્તિઓ રાજા રામમોહન રાયને સપોર્ટ કરે છે, એના સભ્ય બને છે, એને મદદ કરે છે. અને આ સમાજ, આ જે સંસ્થા સ્થાપી છે બ્રહ્મો સમાજ, એનું મુખ્ય કાર્ય આ જ હતું કે સમાજની અંદર પરિવર્તન લાવવું, સમાજમાં શિક્ષણની શરૂઆત કરવું, સ્ત્રીઓને અધિકાર મળવા જોઈએ, આવી જે બધી પ્રથાઓ છે, રિવાજો છે, એ નાબૂદ થવા જોઈએ. એટલા માટે એણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, પછી કારોબારીથી લઈ અને ન્યાયતંત્ર સુધીની જે બધી સ્વતંત્રતા હતી, બરોબર, એ રાખવા માટે એણે બ્રિટિશ સરકારને ભલામણ કરી, અંગ્રેજોને વાત કરી. કારણ કે એ સમયે તો અંગ્રેજો હતા ને ભારતની અંદર, બરોબર, રાજા રામમોહન રાય હતા ત્યારે પણ અંગ્રેજો ભારતમાં રહેતા જ હતા. એટલા માટે એણે બ્રિટિશ સરકારને ભલામણ કરી કે ભાઈ અમારા સમાજની અંદર, અમારો સમાજ, અંગ્રેજોનો સમાજ નહીં, એવો ભારતીય સમાજની અંદર આવી જે અંધશ્રદ્ધા છે, પરંપરા છે, એને નાબૂદ કરવા માટે તમે અમારી મદદ કરો. કારણ કે પોલીસની વ્યવસ્થા કોની હતી? અંગ્રેજોને. શાસન કોનું ચાલતું હતું? અંગ્રેજોનું. બરોબર, તો અંગ્રેજો છે એનું શાસન ચાલતું હતું. એટલા માટે રાજા રામમોહન રાય છે, એની સાથે એના જે બધા સભ્યો હતા, એ લોકો બ્રિટિશ સરકારને વાત રજૂ કરે છે કે તમે અમને થોડોક સપોર્ટ કરો કે જેથી કરીને અમારા સમાજની અંદર આ જે પરંપરા છે, રિવાજો છે, એ થોડે ઘણે અંશે પણ નાબૂદ થવા લાગે. કારણ કે જો આવું થતું રહેશે તો ભારત દેશ છે ને, ભારત દેશના જે લોકો છે કે ભારતીય જે સમાજ છે, એ માત્ર પરંપરા ને રિવાજોમાં જીવન પસાર કરી લેશે. બહારની દુનિયા જે છે, કહેવાય ને કે અજ્ઞાન થી જે છે, અજ્ઞાન થી લઈ અને જ્ઞાન તરફ છે એ લોકો જઈ શકશે જ નહીં. બરોબર, એટલે રાજા રામમોહન રાય છે એણે બ્રિટિશ સરકારને ભલામણ કરી. અને અહીંયા તમને જે ફોટો બતાવ્યો છે એ રાજા રામમોહન રાય નો છે. તમે જોવો છો અહીંયા રાજા રામમોહન રાય લખેલું છે, બરોબર, રેડ કલરના જે આખો પહેરવેશ પહેરેલો છે એ રાજા રામમોહન રાય છે. બીજી વાત કરી છે કે રાજા રામમોહન રાય છે એણે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી. સૌથી વધારે જો એને કોઈ રિવાજ એને નાબૂદ કરવો હતો ને તો એ છે સતી પ્રથા. બાકીના બધા રિવાજો છે, પરંપરા છે, એણે ઘણા બધા પ્રયત્ન કર્યા એની ઉપર, પરંતુ સતી પ્રથા ઉપર છે ને એણે વિરોધ ખૂબ જ કરેલો છે. ઝુંબેશ ચલાવી, એના વિરોધમાં ઝુંબેશ ચલાવી. એણે એવું નહોતું સમાજના લોકોને કીધું કે તમે સતી પ્રથા છે શરૂ શરૂ રાખો, નહીં, એનો એક જ વિરોધ એવો હતો કે સતી પ્રથા છે એ નાબૂદ થવી જ જોઈએ.
અને નાબૂદ કરો. અને એકલા નહોતા, એની સાથે ઘણા બધા સભ્યો પણ હતા, જોડાયા. ધીરે ધીરે ઘણા બધા લોકો જે છે એને લાગ્યું, એ લોકો એની સાથે જોડાયા, એના સભ્ય બન્યા. પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો, આખો કાયદો ઘડ્યો કે સતી પ્રથા છે એ ભારતીય સમાજમાં હવે જોવા મળશે નહીં. પરંતુ એને સપોર્ટ કરનાર વ્યક્તિ કોણ હતા? કયા અંગ્રેજ અધિકારી હતા? વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ છે ને, એણે ઘણા બધા એવા સુધારા કર્યા છે ભારતીય સમાજ ઉપર. લોકો છે ને વિલિયમ બેન્ટિંગને ખરાબ નજરથી જ જોતા હતા, કારણ કે આ વિલિયમ બેન્ટિંગ છે ને સુધારા કરનારો વ્યક્તિ હતો. ભારતીય સમાજમાં એણે ઘણો બધો સુધારો કર્યો છે. અદાલતમાં માતૃભાષાની પરવાની આપવા વાળો વિલિયમ બેન્ટિંગ હતો. અંગ્રેજી શિક્ષણની શરૂઆત પણ એને કરાવરાવી હતી, મેકોલને સહકાર આપીને. એટલે વિલિયમ બેન્ટિંગે છે ઘણા બધા જે છે પ્રયત્ન કર્યા. રાજા રામમોહન રાય છે, એના સાથીદારો છે, એ વિલિયમ બેન્ટિંગને મળે છે, વાત રજૂ કરે છે કે તમે જે છે અમને થોડીક મદદ કરશો ને તો અમારા લોકો કંઈક માનશે, કારણ કે અમે એટલું બધું કહીએ છીએ છતાં અમારા માણસો છે એ માનવા તૈયાર નથી. પરંતુ તમે એક એવો કાયદો કરી નાખો ને કે જેથી કરીને બધા લોકો છે ને એ આ પ્રથા જ આખી નાબૂદ કરી નાખે, કોઈ આ પરંપરા છે કે રિવાજ છે ને એ કરે જ નહીં. એટલે વિલિયમ બેન્ટિંગ છે એને સતી પ્રથા ઉપર એને પ્રતિબંધ મૂકી દીધો અને સતી પ્રથા ઉપર કાયદો છે એ ઘડવામાં આવ્યો. આમ રાજા રામમોહન રાય 19મી સદીમાં ભારતની નવ જાગૃતિ કરી કહેવાય. બરોબર, શરૂઆત તો રાજા રામમોહન રાય જ કરી ને. શરૂઆત છે ને એ કોઈ એક વ્યક્તિથી થાય, પરંતુ જો એ સાચા હોવા જોઈએ. બરોબર, તો રાજા રામમોહન રાય છે એટલા સાચા હતા, એટલા એટલી એનામાં સમજદારી હતી. બરોબર, કે આ બધી વસ્તુમાં એને લાગ્યું કે આ બધું ખોટું થઈ રહ્યું છે, આ બધા રિવાજો છે, પરંપરા છે, આવું કશું હોતું નથી. આ બધું બનાવનાર પણ કોણ, આ બધું કહેનાર પણ કોણ? માણસો. એના એ જ માણસો આ બધું એપ્લાય કરતા હોય છે, એના એ જ એની ઉપર અનુભવ કરતા હોય છે. તો રાજા રામમોહન રાય જે છે એને 19મી સદીની અંદર આવી નવ જાગૃતિ છે એ વિચારસરણી અપનાવી, સમાજની અંદર પરિવર્તન લાવ્યા. વિલિયમ બેન્ટિંગને મળ્યા ત્યારે સતી પ્રથા ઉપર એને કાયદો અપનાવરાવ્યો. હવે કોઈ જે છે આવી સતી પ્રથા કરી શકતા નથી. અત્યારે આપણે જોઈએ છીએ ક્યાંય સતી પ્રથા હોય એમ, કે આપણને જોવા મળ્યું કે કોઈ સ્ત્રી છે એ પોતાના પતિની પાછળ જે છે આવી રીતે મૃત્યુ પામે છે, એની ચિતા ઉપર બેસી જાય. તમે ક્યારે કોઈ આવો નહીં, સમાચારની અંદર જોયું? તમે જોયું ક્યાંય આવું કશું સાંભળ્યું કે કોઈ સ્ત્રીએ છે પોતાના પતિની પાછળ જે છે આવી રીતે ચિતા ઉપર એ બેસી જાય છે અને સળગી ગઈ જીવતે જીવ? નહીં, કારણ કે એની ઉપર કાયદો છે. અત્યારે કેટલા બધા કાયદા કાનૂન એટલા શરૂ થઈ ગયા, નિયમો એટલા બધા આવી ગયા કે કશું આવું જોવા નથી મળતું. બરોબર, અને આ જ સાચી છે ને શિક્ષણ છે, આ જ સાચું જ્ઞાન છે. એવા કોઈ ધર્મની અંદર એવું નથી લખ્યું કે આની પાછળ તમે આમ કરો એમ, આ વ્યક્તિ પાછળ તમે આવું કરો એમ. દરેક વ્યક્તિનું જીવન છે, દરેક વ્યક્તિ પોતાની રીતે જીવન છે એ જીવી શકે છે, દરેકને પોતાનું જીવન જીવવાનો હક છે, અધિકાર છે. બરોબર, ચલો એના પછી જોઈએ. સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો કોણે? રાજા રામમોહન રાય. દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગે આ કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડમાં મોકલ્યા. કોણે મોકલ્યા ઇંગ્લેન્ડમાં? દિલ્હીના જે બાદશાહ હતા એણે રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા. બરોબર, કારણ કે એ સમયે રાજા રામમોહન રાયનું પ્રભુત્વ વધારે હતું, એટલા માટે દિલ્હીના બાદશાહે છે એ રાજા રામમોહન રાયને બોલાવે છે, એને વાત જે છે એ રજૂ કરે છે, પોતાનો જે જાગીરી હક. જાગીરી હક એટલે પોતાની જે માલ મિલકત છે એ લેવા માટે એ ઇંગ્લેન્ડમાં જે છે રાજા રામમોહન રાયને મોકલે છે કે ફરી પાછી એમની જે માલ મિલકત છે એ પાછી આવી જાય. ઈસવીસન 1833માં બિસ્ટ્રોલ મુકામે તેમનું અવસાન થયું. કોનું અવસાન થયું? રાજા રામમોહન રાયનું. રાજા રામમોહન રાયનું 1833ની સાલમાં એનું મૃત્યુ થાય છે. અને બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો છે. આ બ્રહ્મો સમાજ છે ને એ રાજા રામમોહન રાય સ્થાપેલી સંસ્થાનું નામ છે. આ સંસ્થાની અંદર ઘણા બધા સભ્યો કામ પણ કરે છે. કેવું કામ કરે છે? કયું કામ કરે છે? સમાજની અંદર પરિવર્તન લાવવાનું, સમાજની અંદર જે અજ્ઞાનતા છે એને નાબૂદી કરવા માટેનું એ લોકો કામ કરે છે.
એટલે બ્રહ્મો સમાજની સ્થાપના તો એને કરી દીધી, પરંતુ એની સાથે સાથે જે બધા સાથીદારો હતા એ લોકોએ આ સમાજ જે છે, આ જે સંસ્થા છે એને એ લોકોએ ટકાવી રાખી કે આ નાબૂદ ન થવી જોઈએ. રાજા રામમોહન રાય નું તો અવસાન થઈ જ જાય છે, પરંતુ એની સાથે એના જે મિત્રો હતા કે સાથીદારો હતા કે જે સભ્યો હતા એ લોકોએ બ્રહ્મો સમાજની સંસ્થા છે એને ટકાવી રાખવા માટે ઘણો બધો મહત્વનો ફાળો એ લોકોનો છે. અને આ સંસ્થા શું કાર્ય કરે છે તો કે આ સંસ્થા છે ને હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલાવે છે, કે હિન્દુ સમાજ છે એની દ્રષ્ટિ કેવી છે તો કે એનામાં અજ્ઞાનતા છે, રિવાજો છે, પરંપરા છે, એને બદલવાની છે, વિચારોને, લોકોના વિચારોને બદલવાના છે. હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધા વાળા વિચારોને દૂર કર્યા. બ્રહ્મો સમાજ નામની જે સંસ્થા છે એને શું કાર્ય કરવું તો કે હિન્દની અંદર, હિન્દ એટલે આખા ભારતની વાત કરી છે, કે ભારતની અંદર જે લોકોના મનમાં આવા ધાર્મિક ધર્મને લીધે જડ વિચારો છે, અંધશ્રદ્ધા છે, કુરિવાજો છે, પરંપરા છે, આ પ્રકારની જે વ્યક્તિઓમાં આવી માનસિકતા છે એના વિચારોને દૂર કરવા માટે લોકોએ કેટલા બધા પ્રયત્ન કર્યા. તમે વિચાર કરો, કોઈ વ્યક્તિને પોતાના વિચારો બદલવાને એ પણ એક અઘરું કામ છે. આખો જળ સમાજને, આખા જળ સમાજમાં પરિવર્તન લાવવું એટલે કેટલું બધું માનસિકતા વાળું કામ હશે. બરોબર ને? અઘરું જ છે ને? કોઈ એક વ્યક્તિ એમ કે આમ જ હોવું જોઈએ ને એક વ્યક્તિ એમ કે આ ખોટું છે, તો આ બંને વિચારોમાં છે ને ટકરાવ ચાલે. હવે અહીંયા કીધું છે, તમને સવાલ આપ્યો છે કે તમારા ગામમાં તમે કોઈને ત્યાં અંધશ્રદ્ધા કે કુરિવાજો ચાલતા જોશો તો તમે શું કરશો, ત્યાં તમે જઈને શું વાત કરશો? જો તમારા ગામની અંદર કે તમારા વિસ્તારમાં કે તમારા કુટુંબની અંદર પણ જો આવી કોઈ અંધશ્રદ્ધા ચાલતી હોય, કોઈ રિવાજો ચાલતા હોય, તો તમે કઈ કહેશો તો ખરી ને? કઈ નહીં કહો. જો આ પાઠ તમને અહીંયા આપ્યો છે એનું પાછળનું કારણ શું છે ખબર? તમારે પણ કઈક આવી સમજદારી કેળવવાની છે. તમારે પણ આજુબાજુ ક્યાંય પણ આવા અંધશ્રદ્ધા કુરિવાજો થતા હોય તો એને અટકાવી શકો. તમે બે શબ્દ તો કહી જ શકો, ભાઈ આવું ન થવું જોઈએ, આ ખોટું થઈ રહ્યું છે, એટલું તો આપણે કહી જ શકીએ. આ પાઠ અહીંયા મૂકવા પાછળનું કારણ જ એ છે કે આપણે એ સમજદારી કેળવવાની છે, તો આપણે આ પાઠ સમજીએ એનો કોઈ અર્થ નથી. બરોબર? પછી બીજો સવાલ છે, અંધશ્રદ્ધા અને કુરિવાજો તમે કોને કહેશો? અંધશ્રદ્ધા કોને કહેશો આપણે? ચલો કોઈ કહેશે મને. કોણ કહેશે અંધશ્રદ્ધા અને કુરિવાજોમાં ફેર શું છે? હેલો હેલો, હમીશ હેલો, હમીશ આપણે અંધશ્રદ્ધા કોને કહેશું, કુરિવાજો કોને કહેશું? જો હું તમને કહું છું, આમ તો ખરેખર આ જવાબ તમારે દેવાના હોય, મારે ન દેવાના હોય. જો તમારે દેવા હોય તો તમે વિચારજો, હું તમને ટાઈમ આપું છું હવે પછીના લેક્ચરમાં, તો તમે મને જવાબ આપજો આ ત્રણ જવાબ. બરોબર? તમે આપવા તૈયાર છો? હું તમારી ઉપર છોડું છું. અને બીજી વાત કરી છે કે રાજા રામ મોહન રાય અખબારો કેમ શરૂ કર્યા? જો એને અખબારો ન શરૂ કર્યા હોત તો? એક જવાબ તો આપો, ગમે એક જવાબ તો આપો મને. હેલો, અખબાર નો શરૂ કર્યો તો આપણને ખબર ન પડે કે કઈ જગ્યાએ શરૂ કર્યો. ખબર જ ન પડે ને લોકોને. આજે આપણી પાસે ફોન છે, આખા દેશ દુનિયાની અંદર જે કઈ ઘટના બને છે એની બધી માહિતી આપણને તરત ખબર પડી જાય છે. બરોબર ને? એ સમયે તો આવી મોબાઈલની કઈ વ્યવસ્થા હતી નહીં, તો લોકોને સમજાવવા માટેની વ્યવસ્થા કેવી હતી? સમાચાર પત્ર. લોકો વાંચશે તો એના વિચારમાં કઈક પરિવર્તન આવશે, કઈક સમજદારી આવશે, એટલા માટે આવા અખબારો શરૂ કરવામાં આવ્યા. રાજા રામમોહન રાય એટલા માટે અખબારો શરૂ રાખ્યા કે ભાઈ લોકોના વિચારોમાં છે ને એ પરિવર્તન લાવવાનું છે. લોકો જે અંધશ્રદ્ધામાં જીવે છે,
આખું જીવન છે ને અંધશ્રદ્ધા ને પરંપરામાં જીવન પસાર કરી લેતા હોય છે. તો એ બધી પરંપરાઓ નાબૂદ કરવાની જરૂર છે, એટલા માટે એને અખબારો શરૂ કર્યા. અને બીજી વાત કરી છે અંધશ્રદ્ધા ને કુરિવાજો. અંધશ્રદ્ધા કોને કહેવાય? ધારો કે આપણે કોઈ કાર્ય કરવા માટે, શુભ કાર્ય કરવા માટે જઈ રહ્યા છીએ અને બિલાડી જે છે એ પસાર થાય છે, આડી આમ નીકળે છે આપણે જ્યાં જઈ રહ્યા છીએ જે રસ્તા ઉપરથી, બરોબર, બિલાડી ત્યાંથી જ પસાર થાય છે. તો આપણે શું માનશું? અંધશ્રદ્ધા કે લ્યો હવે શુભ કાર્ય નહીં થાય, કઈક ખોટું થશે કે કઈક ખરાબ થશે. એવી રીતે દૂધ છે, ગરમ જે દૂધ હોય બરોબર, એ દૂધ ઢોળાઈ જાય તો એમ માનવામાં આવે કે આ હવે કઈક ખરાબ કાર્ય થશે, કે આપણી સાથે કઈક ખરાબ થશે, અથવા કઈક આપણને ગેરલાભ થશે, એને શુભ નથી માનવામાં આવતું. ઘી ઢોળાઈ જાય તોય તેવું માનવામાં આવે, કાચ તૂટી જાય તો એને શુભ માનવામાં આવે. તો આવું શુભ ને અશુભ ને આ પ્રકારની જે અંધશ્રદ્ધા છે ને લોકોમાં જોવા મળતી હોય છે. અને કુરિવાજો કોને કહેશો? કુરિવાજો કોને કહેશો આપણે? કે એક ઉદાહરણ આપો કે સ્ત્રી છે, આપણા ઘરમાં જે છે એ સ્ત્રીને કોઈ મહત્વ નથી આપવામાં આવતું અને પુરુષને મહત્વ આપવામાં આવે છે, એને ભણવા નથી દેવામાં આવતી, જ્યારે છોકરો છે કે પુરુષ છે બરોબર એ ભણી શકશે. તો આ કુરિવાજ છે. એને ઘરનું કામ કરવાનું છે, એને નોકરી નથી કરવાનું, એને પોતાના બાળકોનો ઉછેર કરવાનો છે, એને પતિનું ધ્યાન રાખવાનું છે, એના આખા ઘરની સંભાળ રાખવાની છે. તો આ એક જાતનો કુરિવાજ જ છે. એવું કોણે કીધું કે કઈ ન કરી શકે એમ? બરોબર. તો આ એક જે છે એ બંનેમાં ફેર છે, અંધશ્રદ્ધા કોને કહેવાય અને કુરિવાજો કોને કહેવાય. તો મેં તમને એક ઉદાહરણ આપ્યું બરોબર. તો આ રીતે જે છે એ વિચારો છે, તમને અહીંયા સવાલ એવા આપ્યા છે કે તમારે વિચારવાનું છે આ બાબત ઉપર, બરોબર. હવે પછીનો ટોપિક છે એ છે દયાનંદ સરસ્વતી વિશે આપણે સમજવાનું છે. એ આપણે હવે પછીના જ્યારે લેક્ચર આપણો શરૂ થશે ત્યારે આપણે સમજીશું, બરોબર. આ ટોપિક તમને સમજાઈ ગયો ને, રાજા રામમોહન રાય વિશે? હેલો હેલો હેલો. હા, મેં સમજાઈ ગયું. ઓકે, હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. આ ટોપિકમાં એટલું મેં સમજાયું, એમાં કોઈને કાંઈ ન સમજાયું હોય તો મને પૂછી શકો છો. બધાને સમજાઈ ગયું? ઓકે.